નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજકાલ જે આપણે કોરોના વાયરસથી, જે આ મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે, અથવા તો આ કોરોના વાયરસ છે એનો વ્યાપ વધતો જાય છે, ત્યાં જ આપણે ચીનમાં એક નવો વાયરસ હન્ટા વાયરસ જોવા મળ્યો છે. તો શું છે આ હન્ટા વાયરસ, તો જાણવા માટે અત્યારે જ આ વિડીયો અમારી સાથે અંત તક જુઓ. અને જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો, કે જેથી કરીને તમામ લોકોને આવી માહિતી મળતી રહે. વાત કરીએ હન્ટા વાયરસ, તો આ હન્ટા વાયરસ ચીનમાં એક વ્યક્તિને જોવા મળ્યો છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં જણાવ્યા મુજબ ચીનના યુઆન પ્રાંતથી સેન્ડોંગ પ્રાંતની બસમાં જતા સમયે હન્ટા વાયરસથી એક વ્યક્તિનું મોત થયું હતું. તો આ જે હન્ટા વાયરસ છે, એ હન્ટા વાયરસના માનવીય ચેપ લગભગ સંપૂર્ણપણે ઉંદરના ઉત્સર્જન સાથેના માનવ સંપર્ક સાથે જોડાયેલો છે. જો કે 2005 અને 2019માં દક્ષિણ અમેરિકામાં ઇન્ડિસ વાયરસનું માનવ ટ્રાન્સમિશન નોંધાયું હતું. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે CDCના અહેવાલ મુજબ હન્ટા વાયરસથી આ ઉંદરોના પેશાબ, લાળ અથવા તો મળના સંપર્કમાં જો મનુષ્ય આવે તો આ વાયરસ છે એ ફેલાઈ શકે છે. એટલે કે ઉંદરના મળ પેશાબ જો હવામાં ભળે અને જો મનુષ્ય જો શ્વાસમાં લે તો આ પ્રોબ્લેમ થઈ શકે છે. હન્ટા વાયરસનું નામ દક્ષિણ કોરિયાના હન્ટન નદી વિસ્તાર માટે છે, જ્યાં પ્રારંભિક પ્રકોપ જોવા મળ્યો હતો. તો આ દક્ષિણ કોરિયાની હન્ટન નદી પરથી એમનું નામ પડ્યું છે હન્ટા વાયરસ. અને હો વાંગ લી દ્વારા તેને 1976માં અલગ કરવામાં આવ્યો હતો. હન્ટા વાયરસ પલ્મોન્ડરી સિન્ડ્રોમ, જેને આપણે ટૂંકમાં HPS કહેશું, જે એક દુર્લભ પરંતુ જીવલેણ વાયરસ ચેપ છે. તે ઉંદરો અને ખિસકોલી દ્વારા ફેલાય છે. તેઓ વાયરસને તેમના પેશાબ, ચરબી અને લાળમાં ભેળવી નાખે છે. વાયરસ સાથે નાના ટપકું હવામાં પ્રવેશી શકે છે અને જો લોકો ચેપગ્રસ્ત હવાનો શ્વાસ લે છે અથવા તો ઉંદરો અથવા તો તેમના પેશાબ અથવા તો ડ્રોપિંગ્સ મળના સંપર્કમાં આવે તો લોકોને આ રોગ થઈ શકે છે. આ HPSના પ્રારંભિક લક્ષણોમાં શું જોવા મળે છે, તો થાક લાગવો, ચક્કર આવવા, તાવ આવવો, ઠંડી લાગવી, આ સિવાય સ્નાયુઓમાં દુખાવો થવો, ખાસ કરીને જાંઘ, હિપ્સ અને પીઠમાં દુખાવો થાય છે, ઉબકા, ઉલટી, ઝાડા અથવા તો પેટમાં દુખાવો થાય છે. પછીના લક્ષણોમાં ઉધરસ અને શ્વાસની તકલીફ જોવા મળે છે. મિત્રો, અમેરિકામાં હન્ટા વાયરસને ન્યૂ વર્લ્ડ હન્ટા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે અને તે હન્ટા વાયરસ પલ્મોન્ડરી સિન્ડ્રોમનું કારણ બની શકે છે, એટલે કે HPS. તમારા ઘરની આજુબાજુના ઉંદરોને નિયંત્રણમાં રાખવું, જેથી કરીને આ ચેપને આપણે રોકી શકાય, એટલે કે આ ચેપને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ઉંદરોને નિયંત્રણમાં રાખવા. જો તમે ઉંદરોની આસપાસ રહેતા હોય અને તાવ, સ્નાયુઓ અને શ્વાસની તીવ્ર તકલીફ જો જોવા મળે, એટલે કે લક્ષણો જોવા મળે, તો તરત જ તમારા નજીકના ડૉક્ટરને જાણ કરવી અને મળવું જોઈએ. HPS માટે કોઈ વિશિષ્ટ સારવાર, ઉપાય અથવા તો રસી નથી. દર્દીને ઘણીવાર શ્વાસની મશીનનો ઉપયોગ કરવાની અને ઓક્સિજનના ઉપચારની જરૂરિયાત હોય છે. ઓસ્ટ્રેલિયા સિવાય તમામ ખંડોમાંથી હન્ટા વાયરસ ચેપ નોંધાયા છે. રેનલ સિન્ડ્રોમથી હેમોર્જિક તાવથી ખાસ કરીને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ચીન, કોરિયન દ્વીપકલ્પ, રશિયામાં હન્તાન, પુમાલા અને સિઓલ વાયરસ અને ઉત્તરીય અને પશ્ચિમ યુરોપમાં પુમાલા અને ડોબરાવા વાયરસનો સમાવેશ થાય છે. હન્ટા વાયરસ પલ્મોન્ડરી સિન્ડ્રોમની સૌથી વધુ ઘટનાઓ ધરાવતા ક્ષેત્રોમાં આર્જેન્ટિના, ચીલી, બ્રાઝિલ, યુનાઇટેડ સ્ટેટ, કેનેડા અને પનામા સામેલ છે. આ સિવાય ઓલ્ડ વર્લ્ડમાં હન્ટા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. ન્યૂ વર્લ્ડ અને ઓલ્ડ વર્લ્ડ, હવે મોટાભાગે યુરોપ અને એશિયામાં આ ઓલ્ડ વર્લ્ડ જોવા મળે છે. તો હેમોરેજિકલ ફેવર વિથ રેનાલ સિન્ડ્રોમ HFRSનું કારણ બની શકે છે. એમના લક્ષણો જોવા જઈએ તો એમનો લક્ષણો મૂળ HPS જેવા જ છે. જો તેનો ઉપચાર ન કરવામાં આવે તો ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તે જીવલેણ પણ બની શકે છે. એમનો મૃત્યુદર 38% છે, એટલે કે દર 100 વ્યક્તિએ 38 વ્યક્તિ મૃત્યુ પામે છે. HFRSના લક્ષણો મેં કીધું એમ HPS જેવા જ છે, જેમાં નીચું બ્લડ પ્રેશર,
તીવ્ર આંચકો, વેસ્ક્યુલર લીકેજ અને કિડનીની તીવ્ર નિષ્ફળતાનું કારણ બની શકે છે. મિત્રો, આમ મનુષ્યએ હન્ટા વાયરસથી કોઈ ગભરાવવાની જરૂર નથી, કારણ કે આ ઉંદર દ્વારા ફેલાતો આ રોગ છે, તો એમને માટે નિયંત્રણમાં રાખવા માટે ઉંદરોનું જ નિયંત્રણ રાખવું જરૂરી છે. અને ઓસ્ટ્રેલિયા ખંડની અંદર હજી સુધીમાં એમનું કોઈ વસ્તુ જોવા મળેલી નથી. મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.